દિલ્હી ચૂંટણીનું પરિણામ જાહેર. આમ આદમી પાર્ટીને 62 સીટ પર વિજય મળ્યો, જ્યારે ભાજપને 8 બેઠક મળી, કોંગ્રેસ શૂન્ય પર રહી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 62 સીટ પર જીત મળી છે, જ્યારે ભાજપના ખાતામાં 8 સીટ આવી છે. જોકે આમ આદમી પાર્ટી પાસે ગત ચૂંટણી કરતાં 5 સીટો ઓછી છે. કોંગ્રેસનું આ વખતે પણ ખાતું ખુલ્યું નથી. પટપડગંજથી ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા 12 રાઉન્ડ સુધી પાછળ ચાલી રહ્યા હતા, પરંતુ 13મા રાઉન્ડથી તેઓ આગળ આવ્યા અને 3000 મતની લીડથી જીતી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કેજરીવાલને જીતની શુભેચ્છા પાઠવી હતી. રાજસ્થાનમાં પણ હવે ખાનગી ટ્રેન શરૂ કરવાની તૈયારી થઈ રહી છે. જયપુરથી 4, અજમેરથી 2 અને કોટા જોધપુરથી 1 ખાનગી ટ્રેન દોડાવાશે. આ માટે 22,500 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. ટ્રેન ચલાવવા માટે કંપનીઓએ રેલવેને કિલોમીટર દીઠ ઓછામાં ઓછું ₹668 ભાડું આપવાનું રહેશે. ટ્રેન એસી હશે કે નોન એસી પણ ભાડું જે તે કંપની નક્કી કરશે. નિર્ભયાકાંડના ગુનેગારોને અલગ અલગ ફાંસી આપવાની માંગ પર કેન્દ્ર અને દિલ્હી સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે 4 દોષીને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે આ સુનાવણીની ટ્રાયલ કોર્ટ દ્વારા 9 ડેથ વોરંટ જારી કરવા પર અસર નહીં પડે. દિલ્હી વિધાનસભા ચૂંટણીના શરૂઆતના વલણોમાં કેજરીવાલને આમ આદમી પાર્ટી જીતની હેટ્રિક લગાવવા તરફ વધી રહી હતી. આ સ્થિતિ સાંજ સુધી રહી, જ્યારે ભાજપ 8 સીટો પર આગળ રહી. 2015ની જેમ આ વખતે કોંગ્રેસનું ખાતું ખુલ્યું ન હતું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારે કહ્યું, 2015ની સરખામણીએ અમારી વોટની ટકાવારી વધી છે. ગત ચૂંટણીમાં તે 23% હતી, આ વખતે તે 40%ની આસપાસ છે. દિલ્હીમાં હવે નવી શરૂઆત થઈ રહી છે. 2 પાર્ટીઓની વચ્ચે કોંગ્રેસ લગભગ લુપ્ત થઈ ગઈ છે. ગત વખતની સરખામણીએ તેની વોટની ટકાવારી અડધી થઈ ગઈ છે. ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાના ભારતીય બેંકો સાથે છેતરપિંડીના આરોપસર બ્રિટનથી ભારતમાં પ્રત્યાર્પણ કરવાના આદેશ વિરુદ્ધ લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં અરજી કરી છે. તેમના વકીલોએ કહ્યું છે કે મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશમાં ઘણી ખામી છે. એપ્રિલ 2017માં પ્રત્યાર્પણ વોરંટ અંગે થયેલી ધરપકડ પછી તેઓ હાલમાં જામીન પર છે. આ કાર્યવાહી 3 દિવસ ચાલશે. માલ્યાના વકીલ મૌખિક દલીલ કરશે અને ભારત સરકાર વતી બ્રિટનના સરકારી વકીલ બુધવારે જવાબ આપશે. ગુરુવારે દલીલ પૂરી થયા પછી કોર્ટ ચુકાદો આપશે. આફ્રિકન દેશ સોમાલિયામાં 12 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ આચરી તેની હત્યાના દોષિત 3 હેવાનમાંથી 2ને મંગળવારે સવારે 4 રસ્તા ઉપર જાહેરમાં ગોળી મારીને મોતની સજા અપાઈ. ગત વર્ષે ફેબ્રુઆરીમાં 2 લોકોએ પટલેન્ડમાં ગાલકાયો નામના વિસ્તારમાં ઘરની નજીક બજારમાંથી બાળકીનું અપહરણ કરી તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યા બાદ ગળું દબાવી તેની હત્યા કરી હતી. આ મામલે 10 શકમંદોની ધરપકડ કરાઈ હતી. ઈરાકમાં મંગળવારે 12 વર્ષમાં પહેલીવાર ભારે બરફવર્ષા થઈ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર યુરોપ તરફથી ફૂંકાતા ઠંડા પવનના પગલે ઈરાકમાં બરફવર્ષા થઈ છે. મંગળવારે બગદાદથી ધાર્મિક શહેર કરબલા સુધી બરફની ચાદર પથરાયેલી જોવા મળી. અહીં અગાઉ છેલ્લે વર્ષ 2008માં બરફ પડ્યો હતો. ઉત્તર ઈરાકના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થતી રહે છે, પણ મધ્ય અને દક્ષિણ ઈરાકમાં બરફવર્ષા દુર્લભ છે. દિલ્હી મુંબઈ સાથે મહુ રતલામ ચિત્તોડગઢ રૂટની ટ્રેનો પણ થોડા સમયમાં રતલામના ડીઝલ સહિતના ઇલેક્ટ્રિક એન્જિનથી દોડતી થશે. વડોદરા અને વલસાડથી ફેબ્રુઆરીમાં 26 ઇલેક્ટ્રિક એન્જિન રતલામ પહોંચ્યા છે. આ પહેલાં જુલાઈ 2019માં 10 એન્જિન અપાયા હતા. 2 તબક્કામાં વડોદરા અને રતલામ ડિવિઝનમાંથી 36 ઇલેક્ટ્રિક એન્જિન રતલામને ભેટમાં મળ્યા છે. વડોદરા અને વલસાડથી મળેલા એન્જિન પર રંગકામ કરી તેની પર લખાયેલું વડોદરા અને વલસાડ ભૂંસીને રતલામ પણ લખી દેવાયું છે. કોરોના વાયરસના કેસ ચીન ઉપરાંત થાઇલેન્ડ, સિંગાપુર અને મલેશિયામાં પણ નોંધાયા છે, જેના કારણે હવે આ દેશમાં ફરીને પરત આવેલા લોકોનું પણ સ્ક્રીનિંગ હાથ ધરાશે તેમ સૂત્રોનું કહેવું છે. અત્યાર સુધી અમદાવાદમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 5 દર્દીઓને દાખલ કરાયા હતા. તે પૈકીના 4 લોકો થાઇલેન્ડ ફરીને પરત આવ્યા હતા, જ્યારે 1 દર્દી ચીનથી આવ્યા હતા. આ તમામ લોકોના કોરોના વાયરસના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના અમરાઈવાડીના રણછોડપુરા પાસે રવિવાર રાત્રે બાઇકનો સાઇડ ગ્લાસ અડી જવાની નજીવી તકરારમાં એક યુવક ઉપર છરીથી હુમલો કરીને 3 ઘા મારી દીધા હતા. આ અંગે યુવકે અજાણ્યા યુવક સામે અમરાઈવાડીમાં ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2012માં સુરતના લિંબાયત ખાતે રહેતી 5 દીકરી અને 2 દીકરાની માતા કાપડના કારખાનામાં કામ કરીને ગુજરાન ચલાવતી હતી, ત્યારે ઘર નજીક રહેતો આરોપી સુરેન્દ્ર સાહાની તેને વારંવાર રસ્તામાં આતરીને સંતાનોનું ખર્ચ આપવાની લાલચે તેની જોડે મિત્રતાનો પ્રયાસ કરતો હતો. નરાધમે પીડિતા મહિલાની પુત્રી પાસેથી નંબર મેળવીને વાતો કરવાનું શરૂ કર્યું હતું અને મહિલાને મોહજાળમાં ફસાવી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને 10 વર્ષની સજા કરવામાં આવી છે.